વાલ્મીકી સમાજની દીકરી ઉપર સામૂહિક બળાત્કાર કરવામાં આવ્યો છે અને જીભ કાપવામાં આવી છે ત્યારે બહુ ઘટના ગંભીર છે। તો સરકારશ્રીને અમે અપીલ કરીએ છીએ કે જે આરોપીઓ છે એમને ફોસીની સજા આપવામાં આવે અને જે પોલીસે તંત્રના ઇશારે પોતાના પરિવારને પણ લાશ આપવામાં આવી નથી અને જે અંગ્રેજોના શાસનમાં થતું એમ દંગંજ કરી અને પોલીસે આ તંત્રીઓના ઇશારે આ લાશ મારવામાં આવી છે અને એમના પરિવારને પણ આપવામાં આવતી નથી, તો પોલીસ સામે કડકમાં કડક કાયદેસર પગલાં ભરવા જોઈએ એવી અમારી ગુજરાત વાલ્મીકી સંગઠનની માંગ છે। અને આજે માલપુરની અંદર અમે સ્વયંભૂ બંધ રાખવામાં આવ્યું છે। યુપીની અંદર વાલ્મીકી સમાજની દીકરી ઉપર સામૂહિક બળાત્કાર કરવામાં આવ્યો છે અને જીભ કાપવામાં આવી છે ત્યારે બહુ ઘટના ગંભીર છે। તો સરકારશ્રીને અમે અપીલ કરીએ છીએ કે જે આરોપીઓ છે એમને ફોસીની સજા આપવામાં આવે અને જે પોલીસે તંત્રના ઇશારે પોતાના પરિવારને પણ લાશ આપવામાં આવી નથી અને જે અંગ્રેજોના શાસનમાં થતું એમ દંગંજ કરી અને પોલીસે આ તંત્રીઓના ઇશારે આ લાશ મારવામાં આવી છે અને એમના પરિવારને પણ આપવામાં આવતી નથી, તો પોલીસ સામે કડકમાં કડક કાયદેસર પગલાં ભરવા જોઈએ એવી અમારી ગુજરાત વાલ્મીકી સંગઠનની માંગ છે। અને આજે માલપુરની અંદર અમે સ્વયંભૂ બંધ રાખવામાં આવ્યું છે।